कटाक्ष काव्य छे के खाली रहेवानू खुर्शीना स्वभावमां नथी, खाली रहेवानू खुर्शीना स्वभावमां नथी, कोई एकादने ज जाळवी राखवानू ये खुर्शीना स्वभावमां नथी, खाली रहेवानू खुर्शीना स्वभावमां नथी, कोई एकादने ज जाळवी राखवानू ये खुर्शीना स्वभावमां नथी। खुर्शीना देखावमां तो चार पाया होय, दरेक पायानी नीचे देखाता के नहीं देखाता पैडाय होय, जे तमने सरकावे मरकावे ने गबड़ावे इते। खुर्शी रिवॉल्विंग पण होय, डाबे जमणे जमणे डाबे घूमी शकाय ने महत्वाकांक्षाने चूमी शकाय। खुर्शी तमने घुमावे गोल गोल, फेरवे नगर नगर पोळ पोळ, क्यारेक चक्कर चक्कर फेरवीने फुंगोळे इते। तमारा हाथ खुर्शीना हाथ बनी जाय ते पहला, तमारा पग हजार हजार जण द्वारा खेंचाता खुर्शीना पाया बनी जाय ते पहला, छातीमां दुखावो उपड़े ने डॉक्टर ओपन हार्ट सर्जरी माटे छातीनू पांजरू खोले ने एमां हृदयने बदले खुर्शी मळी आवे ते पहला, थोड़ी गजलों जोईए ने बे त्रण मुक्तकोथी वात करीए। के एक संबंध अंते स्मरण थई गयो, एक संबंध अंते स्मरण थई गयो के स्वयं मेघ तरस्यू हरण थई गयो, एक संबंध अंते स्मरण थई गयो के स्वयं मेघ तरस्यू हरण थई गयो। अने अत्यारना संदर्भमां छे आ, जे बाळको मां बाप ने कहता हो छे ने कि तमने खबर न पड्या रहेवा दो, के एक संबंध अंते स्मरण थई गयो के स्वयं मेघ तरस्यू हरण थई गयो, एम भणતરની રીતો જુદી થઈ ગઈ, એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ, બાપ ઘરડો થયો તો અભણ થઈ ગયો, બાપ ઘરડો થયો તો અભણ થઈ ગયો। ને બીજું એક મુક્તક છે કે માણસ નહીં ખરાબ તો એનો વખત હશે, માણસ નહીં ખરાબ તો એનો વખત હશે, ચારે તરફથી કેવો મૂંઝાયો સખત હશે, માણસ નહીં ખરાબ તો એનો વખત હશે, ચારે તરફથી કેવો મૂંઝાયો સખત હશે, સૌનું ગલત નિભાવું છું બસ એ જ આશથી, સૌનું ગલત નિભાવું છું બસ એ જ આશથી, લેજે નિભાવી મારું ઘણું એ ગલત હશે, લેજે નિભાવી મારું ઘણું એ ગલત હશે। અને એક ત્રીજું મુક્તક છે કે શોધવા જ્યારે તને હું નીકળું છું, શોધવા જ્યારે તને હું નીકળું છું, ક્યાંક તારામાં જ ઊભેલો મળું છું, ક્યાંક તારામાં જ ઊભેલો મળું છું, હોઉં છું સિદ્ધાર્થ હું વહેલી સવારે, હોઉં છું સિદ્ધાર્થ હું વહેલી સવારે, હર્ષ થઈને સાંજના પાછો વળું છું, હર્ષ થઈને સાંજના પાછો વળું છું। ગઝલ જોઈએ, આ બધી ગઝલો થોડી ગંભીર પ્રકારની ગઝલો છે એટલે મને ખબર નથી તમારા સુધી કઈ રીતે પહોંચશે। કે સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો, સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો, સ્વપ્ન જુએ છે તરત અંધાર બોલ્યો, સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો, સ્વપ્ન જુએ છે તરત અંધાર બોલ્યો, ને કોઈ ના માન્યું વધારે સાવ બગડ્યું, કોઈ ના માન્યું વધારે સાવ બગડ્યું, હા ઘણી વેળા થયું બેકાર બોલ્યો, હા ઘણી વેળા થયું બેકાર બોલ્યો। અને શેર છે કે લાગણી સ્પર્શી અને મૂંગી રહી ગઈ, લાગણી સ્પર્શી અને મૂંગી રહી ગઈ, આવડે એવું બધું વ્યવહાર બોલ્યો, આવડે એવું બધું વ્યવહાર બોલ્યો। અને શેર છે મિલિંદભાઈ કે કેટલા વર્ષો ગયા એ ભૂસવામાં, કેટલા વર્ષો ગયા એ ભૂસવામાં,
ક્રોધમાં જે શબ્દ હું બેચાર બોલ્યો, કે કેટલા વર્ષો ગયા એ ભૂસવામાં, ક્રોધમાં જે શબ્દ હું બેચાર બોલ્યો. અને આ બધું આપણા બધાનો અનુભવ છે કે ખૂબ ઊંડી છે કહી સૌએ વધાવી, ખૂબ ઊંડી છે કહી સૌએ વધાવી, વાત મામૂલી અગર વગદાર બોલ્યો, વાત મામૂલી. ખૂબ ઊંડી છે કહી સૌએ વધાવી, વાત મામૂલી અગર વગદાર બોલ્યો. અને છેલ્લો શેર છે એનો, કે એક વેળા સાંભળ્યું મેં આત્માનું, એક વેળા સાંભળ્યું મેં આત્માનું, ત્યારથી વચ્ચે એ વારંવાર બોલ્યો, ત્યારથી વચ્ચે. એક વેળા સાંભળ્યું મેં આત્માનું, ત્યારથી વચ્ચે એ વારંવાર બોલ્યો, સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો, સ્વપ્ન જુએ છે તરત અંધાર બોલ્યો. બીજી એક ગઝલ છે, આ થોડી નવી ગઝલોમાંની છે. કે બિચારું ઘર આ જોઈ થરથરે છે, આમાં સાંકેતિક વાત છે, કે બિચારું ઘર આ જોઈ. સાહેબ સોરી, એક વચ્ચે વાસંતીબેન બીમાર છે એટલે લાખાણીભાઈને વિનંતી છે જવા માટે. એક જાહેરાત બસ એટલી, થેન્ક યુ. બિચારું ઘર આ જોઈ થરથરે છે, દિવાલોને દિવાલો છેતરે છે. બિચારું ઘર આ જોઈ થરથરે છે, દિવાલોને દિવાલો છેતરે છે. અને મજા આવે કશું ત્રીજું કરે તો, મજા આવે કશું ત્રીજું કરે તો, ફક્ત લોકો જીવે છે ને મરે છે. કે મજા આવે કશું ત્રીજું કરે તો, ફક્ત લોકો જીવે છે ને મરે છે. અને આવા લોકો આપણી આસપાસ પણ હોય છે. કે અમુક છે માછલી એવી ગજબની, જુઓ આરામથી રણમાં તરે છે, જુઓ આરામથી રણમાં તરે છે. અને નવી કોઈ ઋતુ લાગે છે આ તો, નવી કોઈ ઋતુ લાગે છે આ તો, હવે પરણો નહીં વૃક્ષો ખરે છે, હવે પરણો નહીં વૃક્ષો ખરે છે. નવી કોઈ ઋતુ લાગે છે આ તો, હવે પરણો નહીં વૃક્ષો ખરે છે. અને શેર છે કે ફરે છે સિંહની છાતી લઈ જે, ફરે છે સિંહની છાતી લઈ જે, ન જાણે કેમ દર્પણથી ડરે છે, ન જાણે કેમ દર્પણથી ડરે છે. અને અત્યારે બહુ જ લોકો બધા લખે છે ગઝલો કવિતાઓ વાતે, એના સંદર્ભમાં આ શેર છે. કે બહુ ઓછા છે જે લોકો લખે છે, બહુ ઓછા છે જે લોકો લખે છે, ને મોટા ભાગના લખલખ કરે છે. બહુ ઓછા છે જે લોકો લખે છે, ને મોટા ભાગના લખલખ કરે છે. બિચારું ઘર આ જોઈ થરથરે છે, દિવાલોને દિવાલો છેતરે છે. બીજી એક ગઝલ છે, કે જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. અને અત્યારે જ બધા તાંત્રિકો ને બાબાઓ ને બાવાઓ છે, એના સંદર્ભમાં એક શેર છે. જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. જા તારું ભલું થાય કહી કેમ હસ્યાએ, જા તારું ભલું થાય કહી કેમ હસ્યાએ, સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે, સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. અને દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, કે દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે. કે દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે. અને શેર છે, કે તારાથી છલો છલ છું હું, ઢોળાઈ ન જાઉં,
તારાથી છલો છલ છું હું, ઢોળાઈ ન જાઉં, છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે. કે તારાથી છલો છલ છું હું, ઢોળાઈ ન જાઉં, છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે. અને જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે, જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે, જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે. જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે, જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. આ એક બીજી ગઝલ છે કે એમ ના સમજો નયન સદ્ધર નથી, એમ ના સમજો નયન સદ્ધર નથી, રાહ જોવાની હવે ઉંમર નથી. કે એમ ના સમજો નયન સદ્ધર નથી, રાહ જોવાની હવે ઉંમર નથી. અને એમને પણ એ કરે છે દંડવત. હમણાં જે ભાવેશ વાત કરતા હતા કે એ પણ ઉપર જુએ છે, કેમ એમને પણ એ કરે છે દંડવત જેમના પ્રત્યે કશો આદર નથી, જેમના પ્રત્યે કશો આદર નથી. અને શેર છે કે દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર, દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર, એના દરવાજાની પાછળ ઘર નથી. કે દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર, એના દરવાજાની પાછળ ઘર નથી. અને એ ગમે ત્યારે ગબડવાનો જ છે. કોઈ માણસ સતત ઉપર જતો હોય કોઈ પણ રોકટોક વગર, તો એ ગમે ત્યારે ગબડવાનો જ છે, એના રસ્તામાં કોઈ ઠોકર નથી. એ ગમે ત્યારે ગબડવાનો જ છે, એના રસ્તામાં કોઈ ઠોકર નથી. અને હું તો આ સમજણથી માલામાલ છું, હું તો આ સમજણથી માલામાલ છું, છે બધું પણ આપણી ખાતર નથી. છે બધું કે હું તો આ સમજણથી માલામાલ છું, છે બધું પણ આપણી ખાતર નથી. અને કેટલું વાતાવરણ પાવન છે હર્ષ, આ નગરમાં કોઈ પૈગંબર નથી. કેટલું વાતાવરણ પાવન છે હર્ષ, આ નગરમાં કોઈ પૈગંબર નથી. એમ ના સમજો નયન સદ્ધર નથી, રાહ જોવાની હવે ઉંમર નથી. બીજી એક ગઝલ છે. કે હર ગઝલ રૂપે જીવાતી જિંદગીની વાત છે, હર ગઝલ રૂપે જીવાતી જિંદગીની વાત છે, સર્વ સુખ દુઃખથી ભરી દીવાનગીની વાત છે, સર્વ સુખ દુઃખથી ભરી દીવાનગીની વાત છે. અને શેર છે મિલિંદ, કે માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફા માર નહીં, માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફા માર નહીં, આંખ મીચી જો જરી આ બંદગીની વાત છે. માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફા માર નહીં, આંખ મીચી જો જરી આ બંદગીની વાત છે. અને હર વખત કેવળ કુતૂહલવશ ન જા ટોળામહી, હર વખત કેવળ કુતૂહલવશ ન જા ટોળામહી, લાજ લૂંટાઈ રહી શર્મિંદગીની વાત છે, લાજ લૂંટાઈ રહી શર્મિંદગીની વાત છે. અને ના થતી તેથી દવાની કે દુવાઓની અસર, ના થતી તેથી દવાની કે દુવાઓની અસર, ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે, ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે. અને એનો છેલ્લો શેર છે કે મહેલનો માણસ કદી સમજી શકે ના હર્ષ આ, મહેલનો માણસ કદી સમજી શકે ના હર્ષ આ, બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે. મહેલનો માણસ કદી સમજી શકે ના હર્ષ આ, બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે. અને એક છેલ્લી ગઝલ કહીને મારી વાત પૂરી કરું. આ એક નવી ગઝલ છે અને સેટ જુદા વેઇનની છે. કે આ બધા ઓકાતવાળા અન્યની ઓકાત પૂછે, આ બધા ઓકાતવાળા અન્યની ઓકાત પૂછે, ક્યાં ગજું છે એમનું કોઈનો આઘાત પૂછે, ક્યાં ગજું છે એમનું કોઈનો આઘાત પૂછે,
અને શેર છે કે એક સપનું કાલ રાતે જોયું મેં ને કેવું જોયું, એક સપનું કાલ રાતે જોયું મેં ને કેવું જોયું, કોઈ પંખી ખાતા પહેલાં મારી જાત પૂછે. એક સપનું કાલ રાતે જોયું મેં ને કેવું જોયું, કોઈ પંખી ચણને ખાતા પહેલાં મારી જાત પૂછે. અને એ સમજદારોને જ્યારે પણ કશું કહેવા ગયો છું, એ સમજદારોને જ્યારે પણ કશું કહેવા ગયો છું, વાત આખી સાંભળીને છેવટે અર્થાંત પૂછે. વાત આખી સાંભળીને છેવટે અર્થાંત પૂછે. અને જ્યારે પૂછ્યું ઈશ્વરે શું જોઈએ તારે તો લાગ્યું, જ્યારે પૂછ્યું ઈશ્વરે શું જોઈએ તારે તો લાગ્યું, જેમ ખુદના કામ બાબત અન્યને નિષ્ણાત પૂછે, જેમ ખુદના કામ બાબત અન્યને નિષ્ણાત પૂછે. અને એનો છેલ્લો શેર છે કે તમને જે સોંપી હતી મેં એ જણસ ગુજરાતી ક્યાં ગઈ, તમને જે સોંપી હતી મેં એ જણસ ગુજરાતી ક્યાં ગઈ, એનો ઉત્તર આપશો શું જો કદી ગુજરાત પૂછે, એનો ઉત્તર આપશો શું જો કદી ગુજરાત પૂછે. આ બધા ઓકાતવાળા અન્યની ઓકાત પૂછે. થેન્ક યુ.